બાળ મિત્રો, તમે ઇન્ટરનેટ ઉપર બેઠા જોયું. તમે ઇન્ટરનેટનો ઉપયોગ નહીં કર્યો હોય તો પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરનારને જોયા જ હશે. ગયા વખતે આપણે ઇન્ટરનેટની પ્રાથમિક માહિતી વિશે જાણ્યું. તેમાં ઇલેક્ટ્રોનિક મેઇલ એટલે કે ઈમેલ અને ચેટ વિશે જાણ્યું. આજે આપણે વર્લ્ડ વાઇડ વેબ અને વર્ચ્યુઅલ રિયાલિટી વિશે માહિતી મેળવીશું. ઇન્ટરનેટની આ સુવિધાથી કોઈપણ માહિતી ડેટાબેઝમાં લેવાય છે. અત્યારે તો દરેક ક્ષેત્રમાં ઇન્ટરનેટ જરૂરિયાત સમાન બનતું જાય છે. ઇન્ટરનેટ પર કયા કયા ટૂલ્સ મળે છે? તો સૌ પ્રથમ તો જેને આપણે કહીએ છીએ વર્લ્ડ વાઇડ વેબ. આજે લગભગ નાનો બાલક બી WWW કંઈ ને કંઈ બોલતો હશે, HTTP, WWW શું છે? તો આજથી લગભગ 1989-90માં જ્યારે બધા ઇન્ટરનેટનો પ્રયોગ જસ્ટ નવો નવો શરૂ થયેલો, ત્યારે એક તકલીફ જે બધાને રહી કે હું જે માહિતી રાખું છું હું એક ફોર્મેટમાં મારા કમ્પ્યુટરમાં રાખું છું, બીજો રાખે છે એ બીજા ફોર્મેટમાં રાખે છે. તો આપણે જ્યારે માહિતીની આપ લે કરવી હોય ત્યારે હું એનો ફોર્મેટ વાંચી નથી શકતો, એ મારો ફોર્મેટ વાંચી નથી શકતો, તો આ કોન્સ્ટન્ટ તકલીફ રહેતી હતી. તો એને માટે બેસીને બધાએ ભેગા થઈ અને નિર્ણય લીધો કે આપણે એક પદ્ધતિ, સ્ટેન્ડર્ડ પદ્ધતિથી કાર્ય કરીએ જેમાં ચિત્રો, અક્ષરો, ટેક્સ્ટ, સાઉન્ડ બધી જાતની માહિતી કોઈપણ પ્રકારના મશીન પરથી, ઇન્ટરનેટ પરથી લઈ શકાય. અને એ જે પદ્ધતિ છે એને વર્લ્ડ વાઇડ વેબ કહેવાય છે. એને સમજવા માટે પણ આપણે એના છૂટા છૂટા શબ્દોને છૂટા છૂટા ભાગમાં લઈ લઈએ. વેબ, મકડીનો જાલો. આપણે બધાએ જાલો જોયો હશે. તો આ જે નેટવર્ક છે, આપણે વાત કરી તેમ એક વન ટુ વન કનેક્શન નથી, જુદા જુદા પાથ છે જે પરથી માહિતી જાય છે. તો એ બધા પાથો ભેગા થાય ત્યારે એક મકડીના જાલા જેવું લાગે એટલે એને વેબ કહેવામાં આવ્યો. અને એ સારી દુનિયામાં સમાવેશ છે એટલે વર્લ્ડ વાઇડ, સારી દુનિયામાં આ જે નેટવર્ક છે એને વર્લ્ડ વાઇડ વેબ કહેવાય છે. બીજું સર્ચ એન્જિન્સ. સર્ચ એન્જિન એટલે શું? સર્ચ એટલે શોધવું, એન્જિન એટલે કંઈ પણ જાતની જ વસ્તુ જે આપણને કાર્ય કરવા દે. ગાડીનું એન્જિન ગાડી ચલાવે તેમ સર્ચ એન્જિન જે પ્રોગ્રામ આપને શોધ કરવા માટે, કંઈ પણ વસ્તુ શોધવા માટે મદદ કરે એને સર્ચ એન્જિન તરીકે જાણીએ છીએ. નેટ મીટિંગ. હવે જેમ જેમ આપણો દુનિયા સંકોચાતી જાય છે, નાની થતી જાય છે, ગામડું થતું જાય છે, તેમ તમને જરૂરિયાત પડે છે કે કોઈની સાથે મીટિંગ કરવી છે. હવે ફોર એક્ઝામ્પલ, જો મને અમેરિકામાં ધંધો કરવો હોય તો મને મીટિંગ કરવા માટે જવું ક્યાં પડે? અમેરિકા. પ્લેનમાં જાઓ, દિવસ બગાડો, પૈસા ખર્ચો, એ બધી વસ્તુ કરવી પડે. પણ હવે ઇન્ટરનેટને કારણસર આપણે વાત કરી તેમ વિડીયો કોન્ફરન્સિંગ તો છે જ, એટલે એ મને જોઈ શકે, હું એમને જોઈ શકું. પણ મને કંઈ માહિતી, જેમ કે આ સ્લાઇડ છે કે કંઈ પણ મારું વર્કિંગ છે કે મારું કંઈ લખાણ છે, એ જો એમને ત્યાં બતાવવું હોય તો નેટ મીટિંગ દ્વારા એ પણ ત્યાં એકચ્યુઅલ એક જ રૂમમાં બેસીને આપણે બધા મીટિંગ કરતા હોય એ પણ સગવડ ઇન્ટરનેટ પર છે. ઓનલાઈન ફોરમ. ફોરમ એટલે કે જ્યાં એક વિચારધારાના માણસો મળી અને પોઈન્ટ્સ ડિસ્કસ કરે, પોતાના હલો પ્રોબ્લેમના હલ કાઢે, તો એને ફોરમ કહેવાય છે. ઘણા બધા ફોરમો છે. આ એક સભા પણ એક ફોરમ છે. કોનું ફોરમ છે? કમ્પ્યુટર ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો એક ફોરમ છે. તો ઓનલાઈન ફોરમ એટલે કે તમે કઈ હોબી હોય કે તમે કઈ ચીજમાં રસ ધારતા હો, તો તમને તમારા જેવા માણસોની સાથે વાર્તાલાપ કરવી છે કે એ લોકોના આઈડિયાઝ જાણવા છે, તો એનાથી તમે કમ્પ્યુટર દ્વારા તમે કરી શકો છો. અને ફાઇનલી વર્ચ્યુઅલ રિયાલિટી. હવે આ જે છે એનો ગુજરાતી વર્ડ તો મને નથી આવડતો, પણ એક્સપ્લેનેશન માટે રિયાલિટી એટલે હકીકત, વાસ્તવિકતા. આ રૂમમાં તમે બેઠા છો એ વાસ્તવિકતા જ છે, બરાબર છે? અહીંયાથી કોઈ પણ એવું છે કે જે રૂમમાં બેઠું છે પણ અહીં નથી? ના, હજુ મહર્ષિ પર તો આપણે પહોંચ્યા નથી એટલે બધા અહીં જ હોવા જોઈએ. પણ એવી ઘણી બધી જગાઓ છે જ્યાં તમે જવા ઈચ્છતા હો. જેમ કે મારો એક સ્વપ્ન છે કે હું
જઈને મોનાલિસા પેઇન્ટિંગ સ્વયં જોઈ શકું. એને માટે મને સેર કરવી પડે, લખો રૂપિયા ખર્ચવા પડે અને ઘણું બધું કરવું પડે. પણ વર્ચ્યુઅલ રિયાલિટી એવો એક ક્ષેત્ર છે કે તમે ત્યાં જયા વગર વાસ્તવિકતાનો આભાસ અહીં કરી શકો. તમારા કોમ્પ્યુટર પર બેસી અને તમે ફોર એક્ઝામ્પલ કોઈ મ્યુઝિયમમાં ફરવા જવા માગતા હો તો એ કરી શકો. એને માટે કોમ્પ્યુટરને જોડાયેલા ઘણા યંત્રો આવે છે, જેમ કે એક ગ્લવ, તમારા હાથમાં એક ગ્લવ પહેરાવવામાં આવે અને તમને એક ચશ્મા પહેરાવવામાં આવે. તમે જે બાજુ તમારી આંગળી પોઈન્ટ કરો એ બાજુ તમે ચાલવાનું શરૂ કરો. તમે દિવાલ પર પેઇન્ટિંગ્સો જોઈ શકશો, જમીન પર કંઈ હશે તો એ જોઈ શકશો. લેફ્ટ રાઈટ બે બાજુ તમે જ્યાં તમે તમારું ફેસ મૂવ કરશો ત્યાંનો દૃશ્ય તમને દેખાશે. આ છે વર્ચ્યુઅલ રિયાલિટી. અને આ બહુ દૂરની વસ્તુ નથી. આજે તમને આશ્ચર્ય થશે કે ઘણી બધી મોટી મોટી કંપનીઓ આનો પ્રયોગ કરે છે પોતાના પ્રોડક્ટ્સ વેચવા. આજે ફોર એક્ઝામ્પલ કે તમારામાંથી કોઈને મર્સિડીઝ બેન્ઝ ગાડી લેવી હોય ને તમને સ્પેશિયલ ગાડી જોઈએ છે કે મને સીટ કવર આવા જોઈએ છે, એન્જિન આ જોઈતું છે, ઇન્ટરનેટ પર જાઓ, એમને વર્ચ્યુઅલ રિયાલિટીનો જે પ્રોગ્રામ છે એમાં જોડાઈ જાઓ. ફક્ત માઉસ બટનથી પોઈન્ટ કરો, મને આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, એ તમને તમારી ગાડી ડિલિવરી થાય એની અગાઉ તમને બતાવશે કે આ તમારી કાર, આ કલરની ગાડી, આ એન્જિન, આ એનું અંદર આવી રીતે લાગશે, બધી વસ્તુ તમને એમાં જોવામાં મળશે. તો આપણે વાત કરી તેમ વર્લ્ડ વાઇડ વેબ શું છે એની થોડી માહિતી છે. ક્યારે શરૂઆત થઈ? 1990માં ફર્સ્ટ સર્વર ઓનલાઈન થયું અને કોનું કામ હતું એની માહિતી છે. હવે વર્લ્ડ વાઇડ વેબને એક્સેસ કરવા, એક્સેસ એટલે કે એની સાથે જોડાવાને એમાંથી માહિતી લેવા માટે આપણે એક પ્રોગ્રામનો ઉપયોગ કરવો પડે છે, જેને કહેવાય છે વેબ બ્રાઉઝર. એને સમજવાનો પ્રયત્ન કરીએ. વેબ તો આપણે જાણીએ જ છે, મકડીનો જાલો એટલે આપણો ઇન્ટરનેટનો જે જાળ છે એ. અને બ્રાઉઝર, બ્રાઉઝર જે વર્ડ છે બ્રાઉઝ પરથી આવે છે. બ્રાઉઝ એટલે ઝડપથી આપણે વાંચી જવું કે શોધી જવું. તો જ્યારે ઇન્ટરનેટ પર આપણે ઝડપથી માહિતીઓ મેળવી હોય તો આપણે એક વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. ટેકનિકલી આ શું છે એનામાં આપણે જવું નથી, પણ ફક્ત યાદ રાખવા પૂરતું કે આપણા કમ્પ્યુટર પર એક પ્રોગ્રામ છે કે જે ઇન્ટરનેટને કનેક્ટ કરી અને આપણને જે પણ માહિતી ત્યાં હોય આપણે અહીંયા બતાવે છે. આ એક વેબ બ્રાઉઝર. ઘણા બધા વેબ બ્રાઉઝર છે ને હમણાં તો એક વેબ બ્રાઉઝરને કારણસર દુનિયાનો સૌથી પૈસાવાળો માણસ તકલીફમાં છે. તમે ન્યૂઝમાં જાણતા હશો, માઇક્રોસોફ્ટ કંપનીની અગેન્સ્ટ કેસ છે, કારણ કે એક પર્ટિક્યુલર વેબ બ્રાઉઝર એમના સોફ્ટવેર સાથે મફત આપે છે અને કહે છે કે આ જરૂરિયાતનું છે. તો આ હમણાં મેજર ઇસ્યુ છે અને એ સૌથી પોપ્યુલર વેબ બ્રાઉઝર છે ઇન્ટરનેટ એક્સપ્લોરર જે આપણે જાણીએ છીએ તે. પર્સનલ કમ્યુનિકેશન, આપણે ઘણી બધી કમ્યુનિકેશન માહિતીની આપલેની વાત કરી છે. તો ઇન્ટરનેટ 1-to-1 એટલે એક માણસ બીજા સાથે વાત કરી શકે એને માટે વપરાય છે. મેની ટુ મેની, ઘણા એકબીજા સાથે વાત કરી શકે. નોન ઓથોરિટેટિવ એટલે બધા એક સાથે વાત કરી શકે અને જુદા જુદા અભિપ્રાય આપી શકે. મેની ટુ મેની ઓથોરિટેટિવ એટલે ઘણા બધા વાત કરે તેમાં એક પ્રવચન કરી શકે કે એવું કંઈ કરી શકે. અને 1-to-many જે એક માણસ બીજાઓને માહિતી આપે છે. રેફરન્સ ડેટાબેઝની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે કે કંઈ પણ માહિતી જોઈતી હોય તેમાંથી આપણે મળે એના ઘણા બધા ડેટાબેઝ છે, જેમ કે સાયન્સ અને ટેકનોલોજી, સાયકોલોજી, ક્રાઇમ. ટૂંકમાં કહીએ તો એવો એક પણ વિષય નથી કે જે પર માહિતીનો ડેટાબેઝ નથી. અને એના ગેરફાયદા પણ છે, જેમ કે બોમ્બ બનાવવા માટે પણ ડેટાબેઝ ઇન્ટરનેટ પર મોજૂદ છે. એટલે કંઈ પણ જાતની તમને માહિતી જોઈતી હોય તો એ જાતના ડેટાબેઝ છે. ઇન્ટરનેટ પર કોણ છે? આપણે તો છીએ જ, આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ એટલે આપણે ઇન્ટરનેટ પર છીએ. પણ ઘણી બધી યુનિવર્સિટીઓ, ગવર્મેન્ટો, લાઇબ્રેરીઓ, સંસ્થાઓ, ઘરો છે. અને તમને કદાચ નહીં ખ્યાલ હોય પણ પાલનપુરની આપણી સ્કૂલ પણ ઇન્ટરનેટ પર માહિતી એ તે આપે છે.
એટલે કઈ તમને એડમિશનની બાબત સર, કે તમારે સ્કૂલના સ્ટુડન્ટ્સોના પ્રોગ્રેસ કે પાસ્ટ રેકોર્ડ્સ, એ બધું ઇન્ટરનેટ પર મોજૂદ છે. એટલે કદાચ થોડા સમયમાં એવો પણ સમય આવે કે જ્યારે તમને સ્કૂલની કાર્યાલય પર જવાની જરૂર નહીં પડે, ફક્ત ઘરે કોમ્પ્યુટર પર બેસીને જે પણ માહિતી જોઈતી હોય તમારા વિદ્યાર્થીનો શિક્ષણ બાબત સર કે ફી બાબત સર, એ બધું તમે મેળવી શકો. બાળમિત્ર, તમે ઇન્ટરનેટની આ માહિતીથી ચોંકી ગયા હશો ખરું ને? તમને પણ થયું હશે કે ક્યારે હું જલ્દીથી વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ કરું. ઠીક છે, તમારું આ સ્વપ્ન સાકાર થશે, પણ ક્યારે ખબર છે? જ્યારે તમે બિલ ચોંટાડીને ધગશપૂર્વક ઇન્ટરનેટથી સંપૂર્ણ વાકેફ થઈ જશો ત્યારે. વધુ માહિતી આવતા પ્રોગ્રામે. ત્યાં સુધી હું જરા ઇન્ટરનેટ ઉપર જઈ આવું.